ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે એવા સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યા છે કે 31 માર્ચ સુધી એક્સપર્ટ લોકો એમ કહે છે કે કોરોનાનો વ્યાપ વધશે, અને એટલા જ માટે રાજ્ય સરકારે જ્યાં પોઝિટિવ કેસ આવ્યા છે, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ગાંધીનગર, કચ્છ, ત્યાં આપણે લોકડાઉન કર્યું છે. લોકડાઉનનો મતલબ ખાલી વેપાર ધંધા બંધ નહીં, બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે. સ્વાભાવિક છે કે આ બધી વસ્તુ નવી છે, એટલે આપણા મનને આપણે કેળવવું પડશે. હજી તો ગઈકાલથી આ લડાઈની શરૂઆત થઈ છે. ઘણા એમ ન માને કે ગઈકાલનું પતી ગયું એટલે બધું પતી ગયું. નવાઈ લાગશે કે આપણે ગઈકાલ સુધીમાં 18 કેસ હતા, આજે 30 કેસ થઈ ગયા છે, 12 કેસ એક દિવસમાં વધ્યા છે. એટલે આનો એક જ ઉકેલ છે કે સોશિયલ ડિસ્ટન્સ, બિનજરૂરી લોકોએ કોઈ કોઈને મળવું જ નહીં. આજ આનો એક વિકલ્પ છે, અને આનો એક સમય હોય છે. એ સમય જો આપણે પાસ કરી દઈએ 31 માર્ચ, તો હું એમ માનું છું કે ગુજરાતમાં આપણે એનો કંટ્રોલ કરી શકીશું, કોરોના સામેની લડાઈ એ આપણે સફળતાપૂર્વક પાર પાડી શકીશું. એટલે મારે ગુજરાતવાસીઓને વિનંતી છે કે જ્યાં લોકડાઉન છે ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે, એટલે લોકડાઉન કર્યું છે સરકારને, ન છૂટકે કરવું પડ્યું છે. અને જ્યાં લોકડાઉન નથી ત્યાં વધે નહીં એ પણ એક ચિંતા છે, અને એટલા જ માટે આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. હું ફરીવાર બોલું છું, આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. સમાચાર એવા આવે છે કે પોલીસ ગાડીઓને રોકે છે, રોકવી જ પડે કે ભાઈ શેના માટે જાઓ છો, શું છે? આવશ્યક જેને છૂટ આપી છે એ પોતે પોતાના કામકાજના સ્થળે જઈ શકે, બાકી કોઈ જવાનું જ નથી. ઇમરજન્સી હોય તો માણસ એ ઇમરજન્સીમાં બહાર નીકળે. અને અંતે આ બધું આપણા બધા માટે છે, કેર ફોર યુ. અને આનો હજી આપને નહીં સમજાય, આનો જો વ્યાપ ખરેખર વ્યાપક વધશે તો પછી પસ્તાવાનો વારો આવશે. અને એટલે જ મારી બે હાથ જોડીને ગુજરાતના તમામ નાગરિક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે 31 માર્ચ સુધી કુટુંબ સાથે રહીએ, અને કુટુંબ સાથે જ રહીએ. કુટુંબમાં પણ સેજ પણ કોઈની નાની મોટી શરદી ઉધરસ હોય તો તરત ઈલાજ કરીએ. ઘરની બહાર આપણે હમણાં સ્વયંભૂ રીતે ન નીકળીએ. આવશ્યક ચીજ વસ્તુ લેવા પૂરતું જોઈ તો જઈને ફટાફટ લઈને આવીને પાછા ઘરમાં બેસીએ. આપણે ઘણા લોકો અમથે અમથે ફરવા નીકળે છે કે જોઈએ તો આવી રસ્તા ઉપર શું છે, દુકાન બંધ હોય તો બજારમાં લોકો ટોળા કરીને બેઠા હોય, આમાંથી તો કોરોના ફેલાશે તો બજાર બંધ કરવાનો કંઈ મતલબ નથી. એટલે આ બધું મહેરબાની કરીને સંયમ જાળવીએ, શિસ્ત જાળવીએ. અને મેં તો કીધું જ છે પોલીસને કે બિનજરૂરી હેરફેર બંધ પોલીસ કરાવશે જ, એટલે મહેરબાની કરીને કોઈ પોલીસ સાથે પણ માથાજીક ન કરે. અને આપણે આ આપણા બધા માટે છે, એટલે આપણે સૌએ આપણા પોતાના માટે અને બીજાના માટેનો પણ વિચાર કરીને આપણે બિનજરૂરી તમામ ટ્રાન્સપોર્ટેશન, આવવા જવાનું, મળવા હળવાનું, આ બધાને આપણે રિસ્ટ્રિક્ટ કરીને આપણે આપણી જાતને અલગ રાખીએ, ઘરમાં જ રહીએ એવી હું પ્રાર્થના કરું છું. હું ખાતરી પણ આપું છું કે કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુની ઘટ નહીં પડવા દઉં. દૂધેય મળશે, દરરોજ મળે છે એ રીતે મળશે, અનાજ ચીજ વસ્તુ પણ પૂરતી મળશે, શાકભાજી પણ મળશે, મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની છૂટ આપી છે, બેન્કિંગ ચાલુ છે,
એટલે કોઈ વ્યવહાર અટકવાનો નથી. સવાલ આપણે 8-10 દિવસ બધા સાથે મળીને જાળવી લઈએ તો ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિજય થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.